नमस्कार दर्शक मित्रों, डे स्पेशल कार्यक्रम में हूँ पीनल, आप सबनुं स्वागत करूँ छूँ। आज एक खूबज महत्वनो दिवस कही शकाय छे, वर्ल्ड मेंटल हेल्थ डे। आ दिवस पर चर्चा करवानी खूबज जरूरियात एटला माटे छे, कारण के आजना समय में सौथी वधारे चिंताजनक बाबत जो कोई आजनी पेढ़ी माटे होय तो ए तेमनुं मानसिक स्वास्थ्य छे। एक सर्वे में जो आंकड़ाओ सामे आवी रह्या छे ते खूबज चिंताजनक पण छे ने चौंकावनारा पण छे, के जो शहेरनी 18 થી 28 वर्षना 2522 ज युवक युवतीओ पर जो सर्वे करवामां आव्यो छे, अने ए सर्वे में जे प्रकारनी जानकारी सामे आवी रही छे के जेमां 79% यंगस्टर्स पोतानी लागणीओ क्यारे व्यक्त नथी करी शकता तेवुं जणावी रह्या छे, जे खूबज जरूरी छे। कारण के ज्यारे कोई व्यक्ति लागणी व्यक्त न करी शके त्यारे एना मन में घणु बधुं भरीने राखीने जेना कारणे मानसिक स्वास्थ्य पर तेनी असर पड़ती होय छे। ए सिवाय 71% यंगस्टर्स एवुं पण कह्युं छे के तमने बहु ज वधारे गुस्सो आवे छे। आजनी युवा पेढ़ी डिप्रेशन, एंजाइटी, स्ट्रेस आ बधी ज बाबतोनो सामनो करती आपने जोवा मळी रही छे। 64% यंगस्टर्समां मानसिक तणावनी पाछळ करियर, पारिवारिक जवाबदारी अने एनी साथे साथे भविष्यनी चिंता पण कारणभूत छे। वर्ल्ड मेंटल हेल्थ डे नी आ वक्त नी जे थीम छे तेना विषे पण वात करीशुं, कारण के ए थीम आ वखते जे खास करीने लोकोना मानसिक स्वास्थ्यनी जे लोकोना मानसिक स्वास्थ्यने जे वधारे असर करतुं होय एमना वर्क प्लेस पर एने ध्यानमां राखीने राखवामां आवी छे। आजना समयमां लोको जे वर्क प्रेशर वधुमां वधु लेता होय अने एना कारणे घणा एवा किस्साओ पण सामे आव्या छे कि जेना कारणे लोको सुसाइड सुधी पण पहोंची रह्या छे। ત્યારે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું, આ બધામાંથી કેવી રીતે બહાર આવી શકાય છે તેના વિશે વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડૉક્ટર પાર્થ વૈષ્ણવ અને ડૉક્ટર ચિરાગ પરમાર, બંને સાયકેટ્રિસ્ટ છે આપણી સાથે। આ બંનેનું સ્વાગત છે, વેલકમ ટુ ડે સ્પેશિયલ। થેન્ક યુ ડૉક્ટર પાર્થ, સૌથી પહેલા આજે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેના દિવસે યુવાનોમાં ઉદાસીનતા, તણાવ, ગુસ્સો જેવી માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ખૂબ જ વધી ગઈ છે, શું લાગે છે આપને વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેના દિવસે આ બધી જ બાબતો પર ચર્ચા કરવાની કેટલી જરૂરિયાત છે? આની ચર્ચા તો રોજ થવી જોઈએ, પણ સારું છે કે એટલીસ્ટ વર્ષમાં એક દિવસ તો છે કે બધા આના વિશે ઓપનલી વાત કરવા માંગે છે। બંનેની વાત કરું, પહેલા તમે જે મને ડે કીધો એની થીમ અને પછી સર્વે, તો આજના દિવસની થીમ WHO રાખેલી છે કે વર્ક પ્લેસ ઉપર મેન્ટલ હેલ્થ, મેન્ટલ હેલ્થ એટ વર્ક પ્લેસીસ। આપ જ્યાં કામ કરતા હો એ કામ એ તમારા મેન્ટલ હેલ્થને પોઝિટિવલી નેગેટિવલી બંને રીતે ઇમ્પેક્ટ કરે છે। પોઝિટિવ ઇમ્પેક્ટમાં જે તમે કામ કરો, તમે કામમાં ટાસ્ક કમ્પ્લીશન થાય, તમારા પ્રમોશન થાય, તમારા કલીગ સાથે તમારું બોન્ડિંગ થાય અને નવી નવી વસ્તુને સ્કિલ્સ શીખો, આ બધીની પોઝિટિવ ઇમ્પેક્ટ છે। વર્ક પ્લેસ ઉપર જ ક્યારેક ડિસ્ક્રિમિનેશન એટલે ભેદભાવ થતો હોય છે, સ્ત્રી પુરુષમાં થાય, બે કલીગ્સ વચ્ચે થાય। આ ઉપરાંત જો કામ કરતા બોસીસના એટીટ્યુડ ટોક્સિક હોય તો એને કારણે કામ કરતા બધા જે એમની નીચેના એમ્પ્લોઈઝ હોય એ સતત જાણે કે પેલી ઓન ધી એજ રહેતા હોય, એમની પાસે અપેક્ષા હોય જાણે ચાંદને તારા લઈ આવો, અને પગાર આપવાની વાત થાય, એપ્રિસિએશનની વાત થાય, એપ્રેઝલની વાત થાય તો તમે એને લાયક નથી એમ કહી દેવામાં આવે। આ બધા સાથે વર્ક પ્લેસ ઉપર પોતાના વર્ક પ્રેશરને, પોતાની કેપેબિલિટીને કોપઅપ કરવા, આજકાલ સ્મોકિંગ બહુ જ વધતું જાય છે કારણ કે કોપિંગ મિકેનિઝમ એટલે કોઈ પણ તકલીફને પહોંચી વળવા માટે અથવા પોતાના બ્રેનને વધારે કામ કઢાવવા માટે લોકો સ્મોકિંગ, કોફી, ચા આ વધારતા જાય છે। આ બધાને કારણે અનિંદ્રા થાય તો આ બધા લોકોની અંદર સ્લીપિંગ પિલ્સનું પણ વ્યસન બહુ જ વધતું જાય છે, ડોક્ટરને મળ્યા વગર જાતે નક્કી કરીને આ લોકો લે છે। આ બધા કારણસર WHO આજે આ વખતે વર્ક પ્લેસ ઉપર મેન્ટલ હેલ્થ પર ફોકસ કરવા કીધું છે, કારણ કે દિવસના જાગૃત 6 થી 10 કલાક એક માણસ વર્ક પ્લેસ ઉપર કાઢે છે। જયારે પોતાનો આટલો મોટો જાગૃત પીરિયડ એક જગ્યાએ કાઢતા હોય અને આટલો તણાવ રહેતો હોય તો ઓબ્વિયસ છે કે મેન્ટલ હેલ્થ બગડે। અને બીજું કે હા, આજે જે ડિમાન્ડિંગ વર્લ્ડ છે એમાં યંગસ્ટર્સ પાસે વેન્ટિલેશન પોઈન્ટ ઓછા છે, વાતચીત કરી શકે, કોકને પોતાનું માણસ માની શકે, સો સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ છે પણ રિયલ લાઈફમાં કનેક્શન્સ નથી। આ પણ એક બહુ મેજર રીઝન છે કે જેના કારણે મેન્ટલ હેલ્થ ટીનેજર્સમાં, યંગસ્ટર્સમાં એ બગડતી જાય છે અને સુસાઇડના ઇન્સ્ટન્સીસ વધતા જાય છે। જી બિલકુલ, અને એટલા માટે જ આ પ્રકારની થીમ પણ આ વખતે રાખવામાં આવી છે। સૌથી પહેલા ડોક્ટર ચિરાગ, આપનું આ થીમ વિશે શું માનવું છે? સૌથી વધારે અત્યારે કોઈ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તો શું ક્યાંક આ ડિસ્કશન ખૂબ જ જરૂરી છે કે મેન્ટલ હેલ્થ એટ વર્ક પ્લેસ? ડોક્ટર ચિરાગ, ચોક્કસ, દરેકે દરેક થીમ અગત્યની છે। તમે જુઓ કે WHO છેલ્લા ઘણા વર્ષથી દરેક વર્ષે અલગ અલગ થીમ પર કામ કરે છે। ગયા વર્ષે થીમ હતી કે લેટ્સ ટોક, વાત કરવી જરૂરી છે, અને આ વર્ષે થીમ છે કે યસ મેન્ટલ હેલ્થ એટ વર્ક પ્લેસ।
અને જેમ ડોક્ટર પાર્થભાઈએ કહ્યું કે યસ, વર્ક પ્લેસ પર માણસ પોતાના 8 થી 10 એક્ટિવ અવર્સ વિતાવે છે, અને જો એક્ટિવ અવર્સમાં માણસ કંઈક ટોક્સિસિટી લઈને જાય છે, સ્ટ્રેસ લઈને જાય છે, ચિંતા લઈને જાય છે, તણાવ લઈને જાય છે ઘરે, તો યસ એ અસર ઘરે પણ થવાની છે. સો એટલા માટે વર્ક પ્લેસ પર સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત કરીએ કે તણાવ દૂર કરવાની વાત કરીએ, ખૂબ જ જરૂરી છે. અને આ વસ્તુ બંને જગ્યાએ હેલ્પફુલ છે. આ વ્યક્તિના તણાવને તો ઓછું કરે જ છે, પણ સાથે સાથે ઓર્ગેનાઇઝેશનની પ્રોડક્ટિવિટી પણ વધારે છે. સો ઘણા બધા મુદ્દા એવા છે વર્ક પ્લેસ પર કે જેના પર ચર્ચા કરવી ખૂબ જ જરૂરી છે. પાઠભાઈએ જેમ વાત કરી એમ કે ટોક્સિક બોસની વાત કરી, કે પછી વાત કરી વર્કર્સની વાત કરી, હજુ હજુ એનાથી આગળ જઈએ તો કોવર્કર સાથેના તમારા સંબંધોની વાત કરીએ. તમે જુઓ કે તમારા પોતાના ગોલ શું છે કોઈ જોબ માટેના, આ પણ વર્ક પ્લેસ પર સ્ટ્રેસ ઉભો કરતા હોય છે. એટલા માટે વર્ક પ્લેસ સ્ટ્રેસ ના બહુ બધા મુદ્દાઓ છે જેને આવરી લેવા ખૂબ જ જરૂરી છે. એટલા માટે આવી થીમ પર કામ કરવું ખૂબ જ જરૂરી છે, જેથી કરીને આના વિશે વધારે ચર્ચા થાય. જી ચોક્કસપણે, વર્ક પ્લેસ પર ઘણા બધા કારણો હોય, ક્યારેક તમારા બોસ ટોક્સિક હોય, તો ક્યારેક તમારા કલીગ્સ હોય ને એમનો પણ સ્વભાવ છે ને એ પણ ઘણી બધી વખત તમારી મેન્ટલ હેલ્થ પર ઇફેક્ટ કરતું હોય છે. પછી ભલે તમે વર્કોહોલિક કેમ ના હોય, તમે તમારું કામ પણ બહુ સારી રીતે કરી રહ્યા હો, તો પણ તમારા આસપાસ જે પ્રકારનું એટમોસ્ફિયર છે એ પણ ક્યાંક ને ક્યાંક અસર તો કરતું જ હોય છે. ડોક્ટર પાર્થ, અહીંયા આપણે વાત કરી કે જ્યાં સૌથી વધારે સમય આપણે ગાળીએ એ હોય છે ઓફિસ પણ, અને એની સાથે વાત કરી કે જ્યારે વ્યક્તિ પોતાની લાગણીઓ અભિવ્યક્ત કરી શકે ત્યારે એ ક્યાંક થોડું ફ્રી ફીલ કરે. પણ આ જે સર્વે કરવામાં આવ્યું છે એમાં 79% એવા યંગસ્ટર છે કે જેઓ કહી રહ્યા છે કે તેઓ પોતાની લાગણી વ્યક્ત જ નથી કરી શકતા. હવે એનું કારણ શું હોઈ શકે કે તમને કાં તો કોઈ વ્યક્તિ ના મળે, કાં તો તમારો સ્વભાવ છે, તો એવા લોકો માટે શું ઉપાય? ના, હું માનું છું કે એમાં પણ આ જ થીમમાં એક શબ્દ આવરેલો છે કે લોકોને પોતાના માનસિક સ્વાસ્થ્ય કે પોતાની ઇમોશનલ હેલ્થ, લાગણીઓ વિશે વાત કરવા માટે ઘણું બધું સ્ટિગ્મા, લાંછન એટલે કે શરમ હોય છે. આજે કોઈ પણ કોર્પોરેટ સાયકિયાટ્રીનો કોર્સ લીધેલો હોય ત્યારે ગ્રુપમાં જ્યારે તમે ડિસ્કસ કરો ને તો દરેક લોકો એમ હસશે જાણે કે આવ્યું તું મને કે થતું જ નથી, પણ પછી પર્સનલ નંબર્સ ઉપર, ડીએમ્સ ઉપર, ઇન્સ્ટાગ્રામના અથવા તો તમારા વોટ્સએપ ઉપર એમના લાઈન લાગેલા ક્વેશ્ચન્સના કે બધા સામે વાત કરે એવું હતું નહીં. કારણ કે બધાની સામે હું વાત કરું તો એવું લાગે ને કે મારું તો મગજ ફરી ગયેલું છે. એટલે આમાં શું છે કે એક સ્ટિગ્માથી આપણે જો બહાર આવીએ કે જેમ કોઈ વ્યક્તિ એક્સરસાઇઝ કરે તો એની ઇન્જરીઝ થવાની છે. આપણા જસપ્રીત બુમરાહ આટલો સારો બોલર છે આપણો, અને એને આટલી સારી બોલિંગ કરી તો બેક ઇન્જરી એને થાય છે. તો જો તમે મગજ વાપરશો તો મગજને ઇન્જરી થશે. જેને મગજની ઇન્જરી નથી થતી એ મગજ વાપરતા જ નહીં હોય. અને મગજની ઇન્જરીને આપણે ઇમોશનલ ડિસ્ટ્રેસ કહીએ છીએ, મેન્ટલ હેલ્થના ઇશ્યુઝ કહીએ છીએ, ગુસ્સો, ચીડિયાપણું, અનિંદ્રા, ફ્રસ્ટ્રેશન કહીએ છીએ. હવે પહેલે તો આપણે ત્યાં જ હજી પહોંચ્યા છીએ કે ભાઈ આની વાત કરો. કારણ કે જે લોકો લાગણી વ્યક્ત નથી કરી શકતા, જે પોતાના પ્રોબ્લેમ્સ કહેતા નથી, એમને સોલ્વ કરવાનું તો પહેલાં કહી જ ના શકાય. ક્યારેક કેવું છે કે આ બધી વસ્તુની ચર્ચા કરવી એ પણ એક પ્રેશર રિલીફ કરે. અને જ્યારે તમને ખબર પડે કે અચ્છા મને એકલાને નહીં, અહીંયા કામ કરતા 70 માંથી 40 જણા લોકોને પ્રેશર ફીલ થાય છે, ગમતું નથી, પર્સનલ લાઈફ અફેક્ટ થાય છે, તો એક આખું ગ્રુપ સાયકોલોજી એમ કહે છે કે તમારી પ્રોબ્લેમ ડાયલ્યુટ થઈ ગઈ એવું લાગવા માંડે તમને. એટલે આપણે ત્યાં ફસાય છે કે લોકોને કહેવું છે પણ પહેલા અમારે નથી કહેવું. કારણ કે પહેલા આપણે કીધું પછી કોઈએ ના કીધું તો ઓફિસમાં બધા આપણને ગાંડા ગાંડા કહીને બોલાવશે કે અસ્થિર રીતે કહેશે. એટલે બહુ દુઃખદ વસ્તુ છે. સ્ટ્રેસ, એન્ઝાયટી, ડિપ્રેશનના હુમલાથી કામ પર ન જવું હોય એના માટે પેશન્ટ આજે બતાડવા આવે ને તો સર્ટિફિકેટ માંગતી વખતે એમ કે સાહેબ તમારું રહેવા દો, અમે મલેરિયાનું અમારા ડોક્ટર પાસે લઈને મુકાવી દઈશું, તમારું મૂકે તો બાકીનો ટાઈમ ઓર્ગેનાઇઝેશન અમને હેરાન કરશે. એટલે આ એક સાયકિયાટ્રિસ્ટ તરીકે અંગત લેવલ ઉપર ખૂબ વાંગી જાય કે મતલબ તમને તાવ આવે, માથું દુખે કે ફ્રેક્ચર થાય એ તમને કહેવામાં વાંધો નથી, પણ મગજનું ફ્રેક્ચર જેને આપણે કહી શકીએ કે મગજ ઉપર કોઈક વસ્તુ ચડેલી કહી શકીએ એ કહેવામાં તમને શરમ છે. એટલે આપને નથી લાગતું કે હવે થોડાક લોકો બદલાયા છે, હવે સેલિબ્રિટીઝ પણ આ વાત ખુલીને કરતા થયા છે. ચિરાગ, આપને શું માનવું કે ક્યાંક ખુલીને વાત કરવાથી, અને એની સાથે સાથે એમાં એક સમસ્યા એવી આવે કે જયારે કોઈ વ્યક્તિ ખુલીને વાત કરે ને ત્યારે ભલે સામે વાળો વ્યક્તિ પણ આ જ વાતની સાથે ઝૂમતો હશે, પણ છતાં પણ એની સામે એક હાવ ક્રિએટ કરશે, ક્યાંક એને એવું ફીલ કરાવશે કે જાણે એને કંઈક નવાઈની વાત કરી છે. અને એટલા જ માટે કોઈ પણ વ્યક્તિ કોઈની સામે કંઈ પણ કહેતા અચકાય છે. આ સમાજને બદલવાની અને એની માનસિકતા હજી પણ બદલવાની કેટલી જરૂર છે ડોક્ટર ચલા?
જી ચોક્કસ. તો સો આને આપણે એક કન્ટિન્યુ પ્રોસેસ તરીકે જોવી જોઈએ, બરાબર? કારણ કે જો આપણે વાત ચાલુ જ નહીં કરીએ તો તો એ સ્ટાર્ટ થવાની નથી. વાત જે મેન્ટલ હેલ્થ વિશેની વાત છે એના વિશે લોકો વાત કરશે જ નહીં. સો વાત તો કરવાની જ છે. આપણે વાત કરીશું તો સામે આપણને સારા રિસ્પોન્સ પણ મળવાના છે અને અઘરા રિસ્પોન્સ પણ મળવાના છે. જે સાહેબે વાત કરી એમ કે યસ, જો ઓફિસમાં આપણે મેન્ટલ હેલ્થનું સર્ટિફિકેટ મૂકીશું તો બીજા ઘણા પ્રશ્નો ઉભા થાય છે. યસ, પણ મૂકવું જરૂરી છે, કારણ કે જ્યારે આપણે મૂકીશું ત્યારે જઈને આ પ્રશ્ન વિશે ફર્ધર સાયન્ટિફિક રીતે ચર્ચા થવાની છે. લોકો પોતાના પ્રશ્નો સોલ્વ કરવા માટે થઈને, મેન્ટલ હેલ્થના પ્રશ્નો સોલ્વ કરવા માટે થઈને આગળ આવવાના છે. અને જ્યારે કોઈ કહેશે ત્યારે સામેવાળાએ સમજવાની જરૂર પડશે. 10 માણસમાંથી 5 માણસ એ વાત સમજવાની કોશિશ કરવાનો છે. અને આમ જતા જતા જ આપણે ટોટલ કવરેજ કરી શકવાના છીએ. મેન્ટલ હેલ્થ માટેનો જે સ્ટિગ્મા છે એ દૂર કરી શકવાના છીએ. અને આ પ્રોસેસ એક દિવસની છે નહીં કે એક વર્ષની છે નહીં, આ પ્રોસેસ ઘણા વર્ષો ચાલશે. અને આપણે તો માત્ર મે બી એમ કહી શકીએ કે 5 or 10% ઓફ ટાઈમ ડ્યુરેશન છે એમાં જ આપણે રહેવાના છીએ. અત્યારે જે એક્ટિવ આપણે વર્કિંગ લાઈફ છે એમ એની વાત કરું તો હું માનું છું કે આ સ્ટિગ્મા છેલ્લા 40-50 વર્ષ મિનિમમ ત્યાંથી ચાલી રહ્યું. હજુ આપણે એમાં બહુ આગળ નથી વધ્યા અને આગળ પણ બીજા 30-40 વર્ષ મિનિમમ ચાલવાનો જ છે. આની પ્રોસેસ બહુ લાંબી છે, આપણે પ્રયત્નો ચાલુ જ રાખવાના છે. જીઓ કહી શકે કે 30% સુધીના પ્રયત્નો આપણે પહોંચ્યા છે ત્યાં સુધી, અને હવે આ 70% નો વારો છે કે જે હજી પણ એવું વિચારે છે. ટોટલ પાર તેની સાથે 71% એટલે 71% યુવાનો એવું પણ કહે છે કે એમને બહુ જ ગુસ્સો આવે છે. આ બધો ગુસ્સો અત્યારે જે લોકોને વધી ગયો છે, જે આ ના ન સાંભળી શકે એવા લોકો, અને ક્યાંક બહુ જ એક એક મોમેન્ટ હોય ને એ મોમેન્ટ ઉપર એ પોતાની જાતને જ સાચવી ન શકતા હોય. હવે આમાં તો આપણે એવું કઈ ના કહી શકીએ કે કોઈએ કઈ કર્યું હોય. આ સ્વભાવ જ આજની યુવા પેઢીમાં આવી રહ્યો છે, એનું શું કારણ છે? હું તમને એક વસ્તુ કહું કે જ્યારે આપણે કોઈને પ્રોબ્લેમ કહીએ ને ત્યારે આપણી એમ અપેક્ષા કે સામેવાળો માણસ સાંભળશે. આપણા સમાજમાં એક નિયમ બની ગયો છે કે કોકે જો પ્રોબ્લેમની વાત કરીએ તો આપણે એને સોલ્વ કરવાનું, એટલે આપણે એને બધી જ સલાહ આપવા માંગશું કે જે એને પ્રોબ્લેમ સોલ્વ કરવાના કામ લાગશે, પછી ભલે આપણે એને ફોલો નહીં કરતા હોય. સમાજ ઇન્ક્લુઝિવ અથવા તો આપણા મગજને સપોર્ટ આપતો ત્યારે જ થશે જ્યારે સમાજમાં લોકો એમ સમજશે કે આપણે લોકોને કંઈ સલાહ આપ્યા વગર એમને સપોર્ટ કરવાના છે. કારણ કે જ્યારે તમને એવું લાગે કે મારી પ્રોબ્લેમ એવી પ્રોબ્લેમ છે જેનું સોલ્યુશન મારા સિવાય બધા પાસે છે, મારી એકલાની પાસે નથી, તો અંદરથી આ તમારો આવેગ વધારે. સમય સાથે આપણે એમ પણ જોયું છે કે માણસનું મગજનો પેશન્સ એટલે કે ધીરજ ઓછી થતી જાય છે. એક બહુ હાસ્યાસ્પદ વસ્તુ છે કે 7 થી 10 સેકન્ડની રીલના ટાઇટલમાં લખ્યું હોય છે પ્લીઝ વોચ ટિલ ધી એન્ડ, એટલે આપણી ધીરજ કોઈ પણ વસ્તુ 7 થી 10 સેકન્ડ જોવાની પણ નથી રહી. એ સોશિયલ મીડિયાના બધા અલ્ગોરિધમ પણ સમજે છે. અધિરાહટ, મને લોકો સરખી રીતે સાંભળશે ને એની ચિંતા, દરેક વસ્તુને બહુ જ ઉતાવળે મેળવી લેવાની મહત્વાકાંક્ષા, આ બધી વસ્તુને કારણે એંગર પ્રેસિપિટેટ થવાનો છે. કારણ કે જે વસ્તુને જેટલો સમય થાય છે એટલો આપવા માટે આપણે સક્ષમ જ નથી રહ્યા ને. એટલે કાંક એવી વસ્તુ છે. આની શરૂઆત ક્યાંથી થાય છે ડોક્ટર પાર? આની શરૂઆત ક્યાંથી થાય છે જ્યાં આપણે એને સમજી શકીએ કે આ એંગર ઇશ્યુ હવે એક લેવલથી વધારે જઈ શકે છે? આપણે એમ માનીએ છીએ કે બ્રેન એક બહુ જ જૂનું હાર્ડવેર છે જેના ઉપર અલગ અલગ જાતના એક્સપેક્ટેશનના સોફ્ટવેર વધતા જાય છે. તમને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે તમારા બ્રેન નામનો સિસ્ટમ ક્રેશ ડાઉન થઈ રહ્યું છે. એની પાસે એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોપિંગ સ્ટ્રેટેજી એટલે કે કોઈ પણ પ્રકારની એવી વસ્તુઓ કે જેનાથી વસ્તુને પાર પડી શકે નથી. ઓવરઓલ ફિલિંગ ઓફ લોનલીનેસ પણ બહુ હાઈ છે, એટલે દરેક વ્યક્તિના મગજમાં એ વસ્તુ અટવાયેલી છે કે હું એકલી કે એકલો છું, મને સમજનાર કોઈ નથી. આ બધી વસ્તુ અંદર ફ્રસ્ટ્રેશનને વેન્ટઅપ કરે. અંદર ફ્રસ્ટ્રેશન જ્યારે વેન્ટઅપ થાય અને લોકો સાંભળતા ના હોય, એટલે જ્યાં જેને જેવો વારો મળ્યો, એટલે આપણો વાંક છે ને આપણે ગાડી અથડાવી દીધી, તો એ અંદરનું ફ્રસ્ટ્રેશન રેજ ના ફોર્મમાં બહાર આવશે કે આનો તો આજે વારો પાડી જ નાખ્યો. કારણ કે બીજે તો ક્યાંય મને કોઈ સાંભળતું નથી, બીજે કઈ પોતાને વ્યક્ત હું કરી શકતા નથી. જેમ બોસ હોય, બોસને ઘરમાં પ્રોબ્લેમ હોય, બાળકો સાથે પ્રોબ્લેમ હોય, બીજા બધા જોડે પ્રોબ્લેમ, બોલી ના શકતા હોય, એટલે એમ્પ્લોયી એક પેપર આમની બદલે આમ પિન કરી લે, એની તો પથારી ફેરવી નાખે એક વાર. એટલે વધતો ગુસ્સો હોય એનું કારણ એ પણ છે કે લાગણીઓ બોટલ્ડ અપ છે, ઇમોશન્સ બોટલ્ડ અપ છે અંદર, અને બોટલ્ડ અપ ઇમોશન એ માત્ર રેજ એટલે કે વધુ પડતા ગુસ્સા તરફ લઈ શકે જઈ શકે. આ ઉપરાંત બાયોલોજીકલી આપણે એમ માનીએ છીએ કે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે ઇન્ફિરિયર ફ્રન્ટલ કોર્ટેક્સ ને ઇન્સ્યુલર ગાયરસ આ બે બ્રેનના એવા એરિયા છે જે આવેગ કે ગુસ્સામાં ભાગ લેતા હોય છે. વિથ ઇવોલ્યુશન આની સાઇઝ નોંધપાત્ર પહેલા કરતા વધેલી છે અને આ તમારા ડિસિઝન મેકિંગ એરિયાની નીચે આવેલો છે, પ્રીફ્રન્ટલ કોર્ટેક્સની નીચે. એટલે નિર્ણય લેતી વખતે ગુસ્સો જુસ્સાની બદલે એ લોકો વધારે વાપરી રહ્યા છે. એટલે ધેર ઇઝ અ નોટ ઓનલી અ સાયકોલોજીકલ કન્સ્ટ્રક્ટ વોટ વી આર ટોકિંગ, આના ન્યુરોબાયોલોજીકલ બેઝિસ પણ છે કે એંગરના પાથવેઝ બ્રેનમાં વધતા જાય છે
અને લોકો વધારે પ્રિમિટિવ ઇન્સ્ટિંક્ટ્સ થી એટલે આદિ માનવની ઇન્સ્ટિંક્ટ્સ થી રહેતા થઈ ગયા છે. એમના હાયર કોગ્નિશન એટલે બુદ્ધિમત્તા, સમજ શક્તિ, રીઝનિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, આ થોડુંક ઓછું થતું રહે છે. જી 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 અને ડોક્ટર ચિરાગ, ડોક્ટર પાર્થે જે આ વાત ખૂબ જ સરસ રીતે એક્સપ્લેન કરી છે, હવે મને આજે ગુસ્સો વ્યક્તિ પોતે કેવી રીતે સમજી શકે, એ પોતે એને ખ્યાલ આવે કે મારો આ ગુસ્સો મારે હવે અહીંયા રોકવો જોઈએ. એ વાત અલગ છે કે આપણી જાત પર આપણો કંટ્રોલ નથી હોતો. ઘણી બધી વખત આપણે જાણીએ છીએ કે આ ખોટું છે, આ મારો સ્વભાવ ખોટો છે, પણ આપણી જાત આપણો સ્વભાવ આપણા કંટ્રોલમાં નથી હોતો. એનો કોઈ ઉપાય ખરો? આપણે જો જાણી શકીએ કે આ મને આટલો ગુસ્સો આવે છે ને એ ખોટો છે, થોડા સમય પછી આ રિયલાઇઝેશન પણ થાય છે, તો આપણે કઈ રીતે રોકી શકીએ છીએ આપણી જાતને? તો એને એને એક રીતે એમ જ સમજીએ કે કોઈ પણ પ્રકારનો ગુસ્સો જરૂરી તો નથી છે. તમે કોઈ પણ નાની વાતે ફ્રસ્ટ્રેટ થઈને ગુસ્સો કર્યો છે, એ જ વાતને તમે બીજી રીતે રજૂ કરી શકો છો. એ આપણી સમજ આપણને આપણો ગુસ્સો વ્યાજબી છે કે વ્યાજબી નથી એના વિશે કહેશે, બરાબર. અને જ્યારે તમારી કેપેસિટી વધશે પોતાની જાતને એક્સપ્લેન કરવાની, પોતાની જાતને અન્ડરસ્ટેન્ડ કરવાની, બીજાના ઇમોશનને સમજવાની, પોતાના ઇમોશનને સમજવાની, તો તમને ધીરે ધીરે ખ્યાલ આવશે કે મારો કોઈ પણ ગુસ્સો વ્યાજબી નથી. હું દરેકે દરેક ફ્રસ્ટ્રેશન વાળી વાતને સામેવાળા સાથે એક યોગ્ય રીતે રજૂ કરી શકું છું. અને આ આ સમજ એક આપણે એમ કહીએ ને કે જેમ જેમ તમે ઇમોશનલી ઇન્ટેલિજન્ટ થતા જશો એમ એમ તમારામાં ડેવલપ થશે. ઇમોશનલી ઇન્ટેલિજન્ટ થવું એટલે કે તમે તમારા અનુભવોને સમજી શકો છો, તમારા એક્સપિરિયન્સને સમજી શકો છો, તમારી લાગણીઓને સમજી શકો છો, અને આ જ વસ્તુ તમે સામેવાળી વ્યક્તિમાં પણ સમજવાની કોશિશ કરો છો. જેમ સાહેબે વાત કરી કે રોડ રેજની વાત કરી, યસ, કોઈ માણસ તમને કટ કરીને આગળ નીકળી રહ્યો છે અને તમે માત્ર એના પર ગુસ્સો કરો છો, પણ યુ કેન અન્ડરસ્ટેન્ડ કે માણસને મેબી કદાચ ઘરે વહેલા જવું જરૂરી હોઈ શકે છે, ઘરેથી કદાચ કોઈ સિગ્નિફિકન્ટ કોલ આવ્યો હોય, કોઈકની લાઈફ ડિસ્ટ્રેસમાં હોય, દેટ કેન બી પોસિબલ. આટલી સમજ આવવી કદાચ તમારા ગુસ્સાને ઘણો અડધો કરી નાખે છે. જી ભાઈ, સમયનો જ તો અભાવ છે આજની યુવા પેઢીમાં, એ જ તો સમસ્યા છે કે સમજ નથી આવતી લોકોમાં. ચાહે થોડા સમય પછી એમને એ ખ્યાલ આવે, પણ એ મોમેન્ટ ઉપર એ સમજ નથી આવી શકતી, આ જ તકલીફ છે. યસ યસ યસ. ત્યાં ત્યાં 10 સેકન્ડનો સમય લઈને આપણે 1 ટુ 10 કાઉન્ટ કરી લઈએ ગુસ્સો કરતા પહેલા, મે બી ઘણી બધી વારે સમજ પાછી આવી જતી હોય છે 10 સેકન્ડમાં જ. જી 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 બિલકુલ. થોડો સમય જો રોકાઈ જાય તો ઘણું બધું, ઘણી ઘણું બધું આપણે એવું બગાડતા આપણે અટકી શકીએ છીએ. ડોક્ટર પાર્થ, એ સિવાય આજે જે સ્પર્ધાત્મક જીવનશૈલી જોવા મળી રહી છે ને, એક બહુ જ મહત્વનું કારણ કદાચ સાંભળવામાં આપણને એવું પણ લાગે કે શું ખરેખર આ પણ એક કારણ હોઈ શકે, સ્કિન એડિક્શન લોકોમાં વધ્યું છે, સ્પર્ધાત્મક જીવનશૈલી લોકોની જોવા મળી રહી છે. આજે પોતે પણ જે એમના ફ્રેન્ડ્સ કે એમના મિત્રો કે જે પણ જે લોકોને પણ મળી રહ્યા છે, એ લોકો સ્લિમ એન્ડ ટ્રીમ છે, એ લોકો દેખાવમાં બહુ સારા છે, આ તો અમે કેમ નહીં, આ પ્રકારની માનસિક માનસિકતા પણ લોકોના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી રહી છે. ડોક્ટર પાલ, આમાં બે ત્રણ વસ્તુ તમે પૂછી લીધી. પહેલા તો એ કે સ્પર્ધાત્મક દુનિયા છે, સામે પોપ્યુલેશન પણ વધ્યું છે ને, ઓપોર્ચ્યુનિટી પણ વધી છે. અને સદીઓ પહેલા ચાર્લ્સ ડાર્વિન તો કહી જ ગયા હતા કે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટની દુનિયા છે. એટલે પહેલા તો એ છે કે આપણે પોતાનું અવલોકન કરીએ કે જો મારા 5 ભાઈબંધ JEE આપીને IIT માં જાય છે કે કોઈક નીટ આપીને MBBS માં જાય છે, પણ શું મારી કારકિર્દી એવી પહેલેથી રહેલી છે કે હું જઈ શકું એમ છું? અચાનક જ 11માં 12માં ધોરણમાં પેલા 1-1.5 લાખના ક્લાસ ભરી નાખું, એટલે એવું જરૂરી નથી કે તમે સ્પર્ધા જીતી જવાનો છો. કોઈ પણ વસ્તુનું જિંદગીમાં એક મોમેન્ટમ હોય, મોમેન્ટમ એટલે તમે પહેલેથી કાંઈક કરતા આવ્યા હતા, તમારી અંદર એની આખીને આખી પોટેન્શિયલ એનર્જી હતી, અને પછી તમે મોમેન્ટમ સાથે આગળ વધ્યા અને તમે કાંઈક મેળવી શક્યા. ઘણી બધી વાર હસવું આવે કે સાયકિયાટ્રિસ્ટ તરીકે મા બાપ 12મા ધોરણના કે એન્ટ્રન્સ એક્ઝામના 5-6 મહિના પહેલા લઈને આવે કે સાહેબ એ બધું તમારે ભરોસે મૂક્યું, આને JEEમાં તમારે લાવી આપવાનું. કોઈ બેન હું એક્ઝામ આપું તો થાય, કારણ કે એને જે આખું વર્ષ નથી વાંચ્યું કે 10 વર્ષથી એકદમ જ મીડિયોકર ગ્રેડ્સ પર રહેલા છે આ બાળકો, એ લોકો JEEમાં ક્યાંથી IIT માં જવાનું છે? એટલે આઈ થિંક એક્સપેક્ટેશન્સ લોકોના અનરિયલિસ્ટિક એટલા માટે છે કે જોઈએ બધાને બેસ્ટ છે, પણ એફર્ટમાં શું છે કે આ પૈસા ખર્ચી દીધા, આ ક્લાસ ભરી લીધા, આ ટીચરને આપણે રાખી લીધા, એટલે બધું સોલ્વ થઈ જશે. એટલે સૌથી મોટો ઇશ્યુ આપણને ત્યાં નડી રહ્યો છે. સ્પર્ધાત્મક તો દુનિયા હોવી પણ જોઈએ, કારણ કે ક્યારેક હું માનું છું કે માનવ જાતિ સ્પર્ધા વગર લાંબી સર્વાઈવ નહીં કરે. અનહેલ્ધી કોમ્પિટિશનની તમે જે વાત કરો છો, એવું છે કે ડિયોડ્રન્ટની અંદર ગેસ ના હોય તો ડિયોડ્રન્ટમાંથી પફ બહાર ભી નથી આવતો, થોડોક ગેસ તો જોઈશે. એટલે સ્પર્ધા ઇન લાઈફ ઇઝ સમથિંગ લાઈક દેટ, અમુક પ્રેશર તો લાઈફમાં બધાને જોઈશે જ. બીજી વસ્તુ જે તમે કીધી કે કમ્પેરિઝન્સ બાળકો કરે છે, હવે
ઇટ ડઝન્ટ લાઈક કોઈ બાળક જેનેટિકલી કમ્પેર કરવા માટે જન્મેલું નથી ને, એ પણ નાનપણથી જોતું આવ્યું હશે કે ઘરમાં જો તારી બહેનના તારા કરતા વધારે માર્ક્સ આવ્યા, જો પાડોશીના છોકરાને વધારે પડતા આવ્યા. આમાં બહુ મજા આવી ગઈ હતી. એક પેશન્ટના પપ્પાએ મને ફરિયાદ કરી કે મને ડિપ્રેશન છે. મેં કહ્યું શું થયું? તો કે હું દીકરાને રોજ કહેતો હતો કે પાડોશીના તારા કરતા વધારે માર્ક્સ આવે છે. તો દીકરાએ આજે મને સવારે સંભળાવી દીધું કે પાડોશીના પપ્પા પાસે તો મર્સિડીઝ છે, તમે લાવો પછી માર્ક્સની વાત કરો. એટલે બાળકો સ્માર્ટ થતા જાય છે આજકાલ. જી જી બિલકુલ. નાનપણથી એમને કમ્પેર કરેલા હોય તો એ બહુ ઓબ્વિયસ વસ્તુ છે કે એ લોકો આગળ જતા જે પણ સોસાયટીયલ એબનોર્મલ કમ્પેરિઝન નોર્મ્સ એમાં પડવાના. અને સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, લુક્સ, એ બધું બહુ જ અત્યારે મેટર કરતું થઈ ગયું છે. આના કારણે ઈટિંગ ડિસઓર્ડર્સ, એટલે કે ન ખાય ભૂખે મરીને વજન ઘટાડે, બોડી ડિસમોર્ફિયા એટલે પોતાના જ શરીરના અંગોને, મારું નાક સારું નથી, મારા હોઠ સારા નથી, મારા ગાલ સારા નથી, આ બધાને કારણે લોકો પ્લાસ્ટિક સર્જરીઝ તરફ જાય, બોટોક્સ ઇન્જેક્શન તરફ જાય. અને આ બધું જ એસોસિએટેડ છે તમારા મગજથી. સેલ્ફ ઇમેજ, તમે પોતાને અરીસામાં કેવી રીતે જુઓ છો, સમાજ તમને એ રીતે બહાર જોવાનો છે. સો સોશિયલ ઇમેજ ઇઝ એકચ્યુઅલી ઇક્વલ ટુ સેલ્ફ ઇમેજ. આ બધા નિયમ આપણે કોઈ છોકરાઓને શીખવાડ્યા? આજે 5-6 સ્કૂલમાં હું જઉં છું, અમદાવાદની સારી સ્કૂલ્સ છે, જેમાં આના માટે લેક્ચર્સ થાય છે, અને 16-17 વર્ષના બાળકો બધું પહેલી વાર સામે ત્યારે જ કહે છે કે આ પહેલા કેમ ના કીધું. એટલે આપણે ખાલી સમાજ લોકોનો વાંક કાઢીએ છીએ, પણ ઇઝ ધેર એની સિસ્ટમ કે બાળકો આમાં પડે સોશિયલ મીડિયામાં, આખી ગેમમાં? એ પહેલા એમની પાસે ઇન્ફોર્મેશન જ. કારણ કે આપણે હાર્પિકની બોટલ પર લખ્યું છે કે ડોન્ટ ડ્રિંક ધીસ, પણ આપણે ફોન ઉપર એવું નથી લખેલું કે યુઝ ધીસ જ્યુડિશિયસલી. તો તમે માણસનું મગજ સમજો છો ને કેટલું વિચિત્ર છે. જી બિલકુલ બિલકુલ બિલકુલ. અને આ તો એ લોકો પણ જોતા હોય છે, માતા પિતા પણ એટલું જ યુઝ કરતા હોય છે, ને એ જોઈને જે બાળકો પણ કરતા હોય છે. ડોક્ટર ચિરાગ, હવે સમય ઓછો છે, પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ અમુક એવા ટોપિક્સ છે જેના પર વાત કરવાની જરૂરિયાત છે કે હવે આજના સમયમાં જે યંગસ્ટર્સ પર સર્વે કરવામાં આવ્યો છે એમાં એવું પણ છે કે લોકો બહુ ઇમોશનલ છે, બહુ લાગણીશીલ છે. કોઈ પણ પરિણામ ન મળે તમને બહુ રડવું આવે છે, અને ના એ લોકો નથી સાંભળી શકતા. આ બધામાંથી બહાર કેવી રીતે આવી શકે છે, હવે આનો ઉપાય શું છે? એટલે ઇન શોર્ટ, આજે મેન્ટલ હેલ્થ ડે ના દિવસે હેલ્થ, મેન્ટલ હેલ્થ ને હેલ્ધી કેવી રીતે રાખી શકાય છે? ડોક્ટર ચિરાગ, પોતાને હેલ્ધી રાખવા માટે થઈને પોતાના અનુભવો, પોતાના ઇમોશન ને સમજવા ખૂબ જ જરૂરી છે. આ એક મારી થિંગ છે, બરાબર. અને બીજી જે હમણાં પાર્થભાઈએ જે વાત કરી હતી કે અત્યારની જે કોમ્પિટિશન ની વાત કરીએ કે પછી દેખાદેખી ની વાત કરીએ, તો એમાં વ્યક્તિએ પોતાના પર્પઝ સમજવાની જરૂર છે. કદાચ બાળક હજુ પોતાની લાઈફનો પર્પઝ ના સમજી શકે, પણ એડલ્ટ માણસ તો સમજી શકે. એડલ્ટ માણસે એ ઇન્સ્ટિંક્ટ કરવાની જરૂર છે કે મારા બાળક મોટા થઈને શું બનવા જોઈએ, રાધર મારા બાળક મોટા થઈને કેવા બનવા જોઈએ, રાધર તેને શું બનવા જોઈએ, બરાબર ને? એમને તમે કેવા માણસ બનાવવા માંગો છો એ અગત્યનું છે. એટલે એ અન્ડરસ્ટેન્ડિંગ જ્યાં સુધી ડેવલપ ના થાય ત્યાં સુધી આપણે એમ કહી શકીએ કે વ્યક્તિ સમાજમાં પોતાનું જે કન્ટ્રીબ્યુશન છે પોતાને, અથવા તો આપણે એમ ઘણી વાર એવું કહેતા હોય છે કે મારા પપ્પાએ આવું મારા સાથે કર્યું, હવે મારા બાળક સાથે પણ એ જ થઈ રહ્યું. જનરેશન જોવાની વાત છે, બરાબર. એ ઘણી બધી વસ્તુઓ એવી છે કે એની ચેન તોડવી ખૂબ જ જરૂરી છે. અને ચેન તોડવાની જગ્યાએ આપણે અત્યારે બીજા ઉભા રહી ગયા છીએ, બીજા ઉભા રહી ગયા છે જે સોશિયલ મીડિયાના લીધે ઉભા થયા છે. આ પ્રશ્નો આવતા જ રહેવાના છે, નેક્સ્ટ જનરેશન માટે નવા પ્રશ્નો આવવાના છે. તો આપણે એક્ટિવલી આ માટે થઈને વધારે ચર્ચા, વધારે પ્રશ્નોના સોલ્યુશન માટે, એટલે પોતાની લાગણીઓને વ્યક્ત કરવી, ડિસ્કશન કરવું. ડોક્ટર પાર્થ, બહુ જ ઓછો સમય છે, પણ આપની એડવાઇસ ફોર મેન્ટલ હેલ્થ અને હેલ્ધી રહેવા માટે, મેન્ટલ હેલ્થ હેલ્ધી રાખવા માટે આપની શું એડવાઇસ છે? હું એમ માનું છું કે મેન્ટલ હાઇજીન, એટલે કે જેમ સવારે ઉઠીને રોજ બ્રશ કરીએ નહીં, એમ મેન્ટલ હાઇજીનના રૂટીન્સ ફોલો કરવા જોઈએ. આપણી આસપાસ અલગ અલગ પ્રકારના પોઝિટિવ લોકો અથવા તો અલગ અલગ જાતના લોકો સાથે બોન્ડ, કનેક્શન બનાવતા શીખવું જોઈએ. જર્નલિંગ યોર થોટ્સ, એટલે જે પણ વિચાર દિવસ આખામાં આવે છે એને વાગોળવા કરતા ક્યાંક લખી અને એનું અવલોકન કરતા શીખવું જોઈએ. અને છેલ્લો સંસ્કૃતનો સૌથી સરસ પ્રિન્સિપલ વિપશ્યના, એટલે કે તમને તમારા શરીરમાંથી 5 મિનિટ નીકળી થર્ડ પર્સન પર્સ્પેક્ટિવથી આજનો દિવસ તમારો કેવો રહ્યો અને તમે શું જુદું કરી શકતા હતા, ટીકા કર્યા વગર આટલું પણ કરી શકો ને, તો તમે તમારી મેન્ટલ હેલ્થને ઘણી રીતે ચેન્જ કરી શકો છો. જી બિલકુલ બિલકુલ. અને ખૂબ સરસ વાત આપે કરી છે, આ રીતે જો એક રૂટીન બનાવવામાં આવે ને પોતાની મેન્ટલ હેલ્થ માટે, તો આ જ્યાંથી શરૂ થાય છે ને ત્યાંથી જ આ અટકી શકે છે. હવે સમયનો થોડો અભાવ છે, ચર્ચાને આપણે અહીંયા સમાપ્ત કરવી પડશે. ડોક્ટર પાર્થ, ડોક્ટર ચિરાગ, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા, લોકોને આ વિષય પર યોગ્ય માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો દેશના લગભગ 10 કરોડ જેટલા લોકો અલગ અલગ માનસિક રોગથી પીડિત જોવા મળી રહ્યા છે.
આ માનસિક રોગ જે પ્રકારે વધતા જોવા મળી રહ્યા છે, ત્યારે આ આંકડો ખૂબ જ ચિંતાજનક હોવાથી જ વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડેની ઉજવણી ખરા અર્થમાં કરવી ખૂબ જ જરૂરી છે. અને ખરા અર્થમાં ઉજવણી ત્યારે થશે કે ત્યારે દરેક વ્યક્તિ આ વાત વિચારશે કે ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિ પોતાની મેન્ટલ હેલ્થ માટે પણ, એને હેલ્ધી રાખવા માટે પણ એક રૂટીન બનાવવું પડશે. અને આ એન્ઝાયટી, આ સ્ટ્રેસ, આ ડિપ્રેશન, આ બધામાંથી બહાર આવવા માટે પોતાની લાગણીઓ કોઈની સાથે શેર કરવી પડશે અને એકાગ્ર પોતાનું જે મગજ છે એમાં એકાગ્રતા વધારવી પડશે. બે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.